જેમાં આપણે ગુડસેટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર માટે આગલા વર્ષોનું એનાલિસિસ કરીશું અને પર્ટિક્યુલર ચેપ્ટરમાંથી કયા ટોપિકમાંથી કેવા પ્રશ્નો પૂછાયા છે અને આવનારા ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરના પેપરમાં કેવા પ્રશ્નો આવી શકે છે એના પર ડિસ્કશન કરીશું કે બે હજાર ચોવીસ ગુજસેટ માટે ખાસ ધ્યાન આપજો ભાઈ ચોવીસ ગુજસેટ માટે પ્રશ્નોની સંખ્યા વધશે અત્યાર સુધી ભલે બે પૂછાયા હોય આ વર્ષે ત્રણ અથવા ચાર પ્રશ્નો આ ટોપિકમાંથી પૂછાશે મેં આગળ જ સમજાયું સોળની જગ્યાએ દસ ચેપ્ટર છે તો ચેપ્ટર આપણી પાસે કેટલા ઘટી ગયા છ તો સામે દસમાંથી વેટેજ વધી જશે ભાઈ તો આ ચેપ્ટરના ઓછામાં ઓછા ત્રણ ગુણ કે ચાર ગુણ અચૂક આવશે બરાબર છે બેટા

ચેપ્ટરમાંથી કયા ટોપિકમાંથી કેવા પ્રશ્નો પૂછાયા છે અને આવનારા ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરના પેપરમાં કેવા પ્રશ્નો આવી શકે છે એના પર ડિસ્કશન કરીશું તો આજે કેમેસ્ટ્રી વિષયમાં આપણો ટાર્ગેટ છે ડી અને એફ વિભાગના તત્ત્વો આજે આપણે જોવા જઈ રહ્યા છીએ કે ડી અને એફ વિભાગના તત્વો પ્રકરણમાંથી શું શું હિટ કન્સેપ્ટ રહેશે તો આજનો ટાર્ગેટ શું જોવાનું છે ભાઈ તો ચેપ્ટર કઈ કેટેગરીમાં આવે છે એની વાત કરીશું ફિઝિકલ ઇનઓર્ગેનિક ઓર્ગેનિક કઈ કેટેગરીમાં છે એનું વાત કરીશું એવરેજ વેટેજ એવરેજ વેટેજ એટલે શું આ ચેપ્ટરમાંથી પાછલા વર્ષોમાં કેટલા પ્રશ્નો પૂછાયા છે ગુજસેટની અંદર એની ચર્ચા કરીશું ટોપિક વાઇઝ એનાલિસિસ કરીશું કયા ટોપિકમાંથી કેટલા પ્રશ્નો પૂછાય છે એની ચર્ચા કરીશું વળી આપણે કી ટુ સક્સેસ એટલે કે બે હજારના ચોવીસના પેપરનું પ્રિડિક્શન આગાહી પણ કરીશું કે શક્યતા કેવી છે ક્લિયર છે ચાલો તો આજે શરૂ કરીએ એ પહેલાં સૌથી પહેલાં વર્ષ બે હજાર ને થી બે હજારને ત્રેવીસ એટલે કે પાંચ વર્ષમાં આમ તો છેલ્લા ઘણા વર્ષથી ગુડસેટ લેવાય છે પણ આપણે છેલ્લા પાંચ વર્ષનું એનાલિસિસ કરીએ છીએ જે સચોટ રહેશે તો એ દરમિયાન ગુડસેટમાં લેવાયેલી પરીક્ષામાં કયા પ્રશ્નો પૂછાયા છે કેવા ટોપિકમાંથી એની ચર્ચા કરીશું સ્ટાર્ટ કરીએ છીએ ચેપ્ટરની પહેલાં કેટેગરી તો ચેપ્ટર અકાર્બનિક રસાયણ વિજ્ઞાનનું છે ઇનઓર્ગેનિક ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં છે નવા સિલેબસ પ્રમાણે ફિઝિકલના ત્રણ ચેપ્ટર છે ઇનઓર્ગેનિકના ઓર્ગેનિકના બે છે અને ઓર્ગેનિકના પાંચ છે તો આ ચેપ્ટર બેઝિકલી ઇનઓર્ગેનિક એટલે કે અકાર્બનિક રસાયણ વિજ્ઞાનનું છે અને એવરેજ છેલ્લા પાંચ વર્ષની એવરેજ વાત કરીએ તો આ ચેપ્ટરમાંથી બે એમસીક્યુ પૂછાયા છે અને ગુડસેટમાં તમને ખબર જ છે ચાલીસ એમ સીક્યુ ચાલીસ માર્ક તો એ બે માર્કનું આ ચેપ્ટર રહેશે અને હવે વાત કરીએ તો વર્ષ વાઇઝ એનાલિસિસ તો અહીંયા ધ્યાન આપજો બે હજાર ઓગણીસમાં તો વાત કરીએ બે હજાર ઓગણીસમાં તો આ ચેપ્ટરમાંથી બે માર્કનું પૂછાયું હતું બે હજાર ને વીસમાં પણ આ ચેપ્ટરમાંથી બે માર્કનું પૂછાયું હતું એકવીસમું વર્ષ કંઈક અલગ હતું એકવીસમું વર્ષમાં આ ચેપ્ટરમાંથી ખાલી એક જ પ્રશ્ન પૂછાયો તો જુઓ તમે અહીંયા જોઈ શકો છો પ્રશ્ન એક પૂછાયા છે બે કે ત્રણ કે ચાર પણ આ વર્ષે એકવીસ માર્ગ એટલે આ વર્ષે નહીં બે હજાર એકવીસના વર્ષમાં માત્ર એક જ પ્રશ્ન પૂછાયો તો પણ વાત કરીએ પ્રશ્ન પૂછાયા એક પણ જોડકા પૂછાયા નથી હજુ સુધી વાત કરીએ ખરા ખોટાની તો આ ચેપ્ટર માંથી કોઈ એક જ વર્ષે ખરા ખોટાનો માત્ર એક પ્રશ્ન પૂછાયેલો છે અને વિધાન અને કારણ જેને આપણે અસેર્શન એન્ડ રીઝન પ્રકારના પ્રશ્નો કહીએ છીએ તો એ પ્રશ્નો પણ આ ચેપ્ટરમાંથી ગુજસેટની અંદર પૂછાયા નથી તો આ ચેપ્ટરમાં તમારું ફોકસ મેઇન થિયોરેટિકલ ક્વેશ્ચન પર રહેશે હવે જુઓ નેક્સ્ટ જોઈએ ટોપિક વાઇઝ એનાલિસિસ જેમાં આપણે જોઈશું કે કયા ટોપિકમાંથી કેટલા પ્રશ્નો પૂછાય છે પહેલો ટોપિક છે આવર્ત કોષ્ટકમાં ડી અને એફ વિભાગનું સ્થાન એમાંથી આજ સુધી છેલ્લા પાંચ વર્ષમાં હા આજ સુધી નહીં છેલ્લા પાંચ વર્ષની અંદર ગુજસેટમાં ખાલી આ ટોપિકમાંથી એક પણ પ્રશ્ન આવ્યો નથી નથી થિયોરિટિકલ નથી મેથેમેટિકલ આ ચેપ્ટરમાં મેથેમેટિકલ તો ઝીરો જ છે કેમ કે મેથેમેટિકલ કોઈ પૂછાવાનો જ નથી પણ થિયોરટિકલ પણ સ્થાન પરથી પૂછાયું નથી ડી વિભાગની ઇલેક્ટ્રોન રચના બાળકો બહુ મહત્ત્વનું છે સીધે સીધી ઇલેક્ટ્રોન રચના પરથી પ્રશ્ન એક આવેલો છે ખાસ કરીને બેટા તમને થ્રીડી શ્રેણીની ઇલેક્ટ્રોન રચના અચૂક આવડવી જોઈએ તો થ્રીડી શ્રેણીમાંથી પ્રશ્નો ખાસ પૂછાતા હોય છે સામાન્ય રીતે અને નીચેના ગુણધર્મો આવડવા માટે આ આવડવું બહુ જરૂરી છે એટલે બાળકો ધ્યાન રાખજો આ ટોપિક અહીંયા લિંક થાય છે એટલે આ ટોપિકને તમે મારી દ્રષ્ટિએ હેસટેગ સ્ટાર કહી દો આ ટોપિક આ પ્રકરણનું હાર્ટ છે ઇલેક્ટ્રોન રચના આવડવી જ જોઈએ પછી ગુણધર્મની વાત કરીએ તો એમાંથી છ પ્રશ્નો પૂછાયેલા છે અત્યાર સુધી તો ભાઈ આ પ્રોપિક ગુણધર્મવાળો મોસ્ટ ફેવરિટ છે પેપર સેટરનો અને આમ બી ડીએનએફ વિભાગનો આ ડી વિભાગના ગુણધર્મો સંક્રાંતિ તત્વના સામાન્ય ગુણધર્મો હોટ ટોપિક જ ગણાય છે એની અંદર સબ ટોપિક મેં પાડેલા છે કેમ કે તમને ખ્યાલ આવે કે કયા ટોપિકમાંથી કેવા પ્રશ્નો પૂછાય છે તો પરમાણવીય અને આણવીય કદ જેમાં લેન્થેનોઇડ સંકોચનનો પણ સમાવેશ થાય છે તો એ ટોપિકમાંથી બે પ્રશ્નો પૂછાયા છે છ નું બાયફર્ગેશન કરેલું છે બાળકો ધ્યાન આપજો ચુંબકીય ગુણધર્મો એટલે કે તમે જાણો છો કે મ્યુ નું સૂત્ર મ્યુ બરાબર અંડર રૂટમાં એન ઇન્ટુ એન પ્લસ ટુ બોહોર મેગ્નેટોન બરાબર ચુંબકીય ચાક માત્રાવાળા પ્રશ્ન અચૂક પૂછાય છે ભાઈ આ કોઈ એવું ના કહેતા કે આ સૂત્ર એટલે સર મેથેમેટિકલ ના કહેવાય બેટા થિયોરેટિકલ જ કહેવાશે આને તો એ પ્રશ્ન હાઈએસ્ટ વખત પૂછાયેલા છે ઓક્સિડેશન આંખને લગતો પ્રશ્ન પણ પૂછાયેલો છે અને વળી મિશ્ર ધાતુના ગુણધર્મો પર આધારિત ટૉપિક પણ એક માર્કમાં પૂછાયો છે ઇન શોર્ટ જો વાત કરીએ તો આ ચેપ્ટરમાંથી આ ટોપિકમાંથી પર્ટિક્યુલરલી પાછલા પાંચ વર્ષની અંદર છ ક્વેશ્ચન આવેલા છે અને હવે વાત કરું બે હજાર ચોવીસના ગુજસેટમાં તો આ બધુંમાં વધારો થશે કેમ એ છેલ્લે જણાવીશું એ સિવાય નેક્સ્ટ ટોપિક સંક્રાંતિ તત્વના કેટલાક અગત્યના સંયોજનો જુઓ ભાઈ તો અગત્યના સંયોજનોમાં થિયોરેટિકલ બે પૂછાયા છે કયા સંયોજનો છે બેટા તો તમને ખબર જ છે બે સંયોજનો છે ભાઈ કે એમ ફોર અને કે ટુ સી આર ટુ ઓ સેવન તો એમાંથી પણ પ્રશ્નો પૂછાયેલા છે એ સિવાય લેન્થેને ડોક્ટરમાંથી સામાન્ય રીતે કોઈ પ્રશ્ન આવ્યો નથી હવે વાત કરીએ કે ડી એન એફ વિભાગના કેટલાક અનુપ્રયોગો તો એમાંથી પણ પ્રશ્ન આવ્યા નથી તો પ્રશ્ન ક્યાંથી પૂછાયા હતા જોઈ લો એક પ્રશ્ન છે આપણો ડી વિભાગની ઇલેક્ટ્રોન રચનામાંથી છ પ્રશ્નો ગુણધર્મોમાંથી તો છ ને એક સાત અને બે અહીંયાથી એમ આ ચેપ્ટરના પાછલા પાંચ વર્ષમાં પૂછાયેલા નવ પ્રશ્નો આ ટોપિકમાંથી છે તો તમને પ્રશ્ન થશે કે સર આ જે પૂછાયા નથી એ અમારે નહીં કરવાના બાળકો આ ભૂલ ના કરતા આ ભૂલ ના કરતા આ ટોપિકોને જો આપણે હેસટેગ સ્ટાર આપીએ છીએ તો આ બાકીના ટોપિકમાંથી પણ તમારે તૈયારી કરવી પડશે કેમ કરવી પડશે ધ્યાન આપજો કારણ બહુ સામાન્ય છે જો જે પર્પલથી હેસટેગ સ્ટાર કરું છું એ પણ ખાસ તૈયારી કરવી પડશે કારણ બહુ સામાન્ય છે કેમ કે આ વખતે ડિલીટેડ સિલેબસ છે ગઈ વખત સુધી ચાલીસ એમસીક્યુ પૂછવા માટે એ લોકો પાસે પ્રકરણ હતા કુલ ધોરણ બારના ગણીએ તો સોળ પણ આ વખતે છ ચેપ્ટર ડિલિટેડ છે તો એમની પાસે દસ જ પ્રકરણ છે એટલે પ્રકરણ દીઠ ગુણભાર વધશે બીજી વાત કરીએ થિયોરેટિકલ ને મેથેમેટિકલ તો આ ચેપ્ટરમાંથી એ સો ટકા કોઈ દાખલા હોતા નથી માટે એ સો ટકા થિયોરેટિકલ પોશન પૂછાય છે નેક્સ્ટ ટોપિક પર આગળ વાત કરીએ તો શું શું કી પોઈન્ટ ધ્યાન રાખવા આ ચેપ્ટર તૈયાર કરતી વખતે તો એનસીઆરટી ખાસ વાંચો સીધે સીધી લાઇન ટુ લાઇન લાઇન ટુ લાઇન ઉપાડીને પૂછી દે છે માટે એનસીઆરટી ખાસ વાંચો બીજી મહત્વની વસ્તુ થ્રીડી શ્રેણી સતી વક્રમ ફેકોની ક્રૂઝ સ્કેનેડિયમ ટીટેનિયમ વેનેડિયમ ક્રોમિયમ મેંગેનીસ આયરન કોબાલ્ટ નિકલ કોપર ઝિંક સતી વક્રમ ફેકોની ક્રૂઝ બરાબર છે આ શ્રેણી ખાસ તૈયાર કરવી અને એની ઇલેક્ટ્રોન રચનાઓ તો આવડવી જ જોઈએ ક્લિયર બીજું પીવાયક્યુ કરી દો પાછા દસ પંદર વર્ષના ગુડ સેટના પેપરો સોલ્વ કરી દો જેથી તમને ફાયદો થશે ટેસ્ટ અને રિવિઝન બહુ મહત્ત્વની વસ્તુ છે જેટલી તમે અહીંયા પ્રેક્ટિસ ટેસ્ટ આપશો અને રિવિઝન કરશો એનાથી તમારા માર્ક્સ વધશે અને આ રીતે એનાલિસિસ તમે જાતે કરો ચેપ્ટર વાઈઝ કયા ચેપ્ટરનો કયો ટોપિક વીક છે અને એ વીક ટોપિકની પાછળ પડી જાઓ તો તમારું રિઝલ્ટ વધશે વાત કરીએ હવે કે બે હજાર ચોવીસ ગુજસેટ માટે ખાસ ધ્યાન આપજો ભાઈ ચોવીસ માટે પ્રશ્નોની સંખ્યા વધશે આ ટોપિકમાંથી પૂછાશે મેં આગળ જ સમજાયું સોળની જગ્યાએ દસ ચેપ્ટર છે તો ચેપ્ટર આપણી પાસે કેટલા ઘટી ગયા છ તો સામે દસમાંથી વેટેજ વધી જશે ભાઈ તો આ ચેપ્ટરના ઓછામાં ઓછા ત્રણ ગુણ કે ચાર ગુણ અચૂક આવશે બરાબર છે બેટા તો મહેનત કરવા માંડો આ ચેપ્ટર અને કયા ટોપિકો ખાસ કરવા એ તમને આગળ કહી દીધું છે તો બસ આવી જ જોરદાર કુદસેટનું ચેપ્ટર વાઈઝ ટુ ધ ધઇન્ટ એનાલિસિસ કરતા રહીશું ફરી મળીએ જલ્દી એકવાર યુટ્યુબ ચેનલ પીડબલ્યુ ગુજરાતી પર મળીએ